ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈશું. ભારતની એક કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો. પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ઉપયોગ ચર્મ ઉદ્યોગ માટે કરવામાં આવતો. ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવામાં પ્રોસેસ આવતા. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ, મશકો, પખાલો, ઢોલ નગારા, ઢોલક, તબલા જેવા સંગીતના સાધનો, લુહારની ધમણો, પગરખા, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા. આજે ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચપ્પલ, ચામડાના પાકેટ, પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈશું. ભારતના અને ગુજરાતના હીરા, મોતીકામ અને મીના કારીગરી વિશે જણાવો. ભારત આશરે 7,570 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. ભારતના કારીગરોએ બનાવેલા હીરાજડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહી છે. કોહિનૂર અને ગ્રેટ મુગલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા. પ્રાચીન સમયમાં રાજા, મહારાજાઓ, અમીર ઉમરાઓ, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વૈવિધ્યસભર હીરાજડિત આભૂષણો પહેરતા અને તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ જેવા કિંમતી રત્નોનો ઉપયોગ કરતા. પ્રાચીન સમયના રાજા, મહારાજાઓ અને બાદશાહો તેના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા. વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે. કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, લાટી, ચાકળા, લગ્નના નારિયેળ, ઇંઢોળી, હાથપંખા, બળદ માટેના મોડિયા, સિંગડા, ઝૂલ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદ્ભુત મોતીકામ ભારતમાં અજોડ છે. વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીની મીનાગીરીની કારીગરીમાં મોખરાના સ્થાને છે. મીનાકારીમાં વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝુમકો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે. ભારતમાં જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 8. ભારતની એક કલા તરીકે જરીકામનો પરિચય આપો. ભારતમાં જરી ભરતની કળા પ્રાચીન સમયથી જોવા મળે છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો. ભારતના જરીકામના હુનર માટે સુરત જાણીતું છે. પાનેતર, સાડી, ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બેનમૂન કામ કરી આપતા હતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 9 જોઈશું. ભારતની એક કલા તરીકે કાષ્ટ કલાનો પરિચય આપો. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. શરૂઆતમાં લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થતો રહ્યો. સમયાંતરે લાકડાનો ઉપયોગ ઓજારો, ભવનો, મકાનોના બાંધકામમાં થતો રહ્યો છે. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારીબારણા, ગોક, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ટ કલા વિકસતી ગઈ. ગુજરાતમાં લાકડાના હિંચકા, સંખેડાનું ફર્નિચર તથા ઈડરના રમકડા જાણીતા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈશું. ભારતની એક કલા તરીકે ધાતુ કામનો પરિચય આપો. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. લોથલના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા દાંતડા, શારડીઓ, વણાકવાળી કરવત, આરા, સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે.
પ્રાચીન ભારતમાં ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ, પાત્રો, યુદ્ધ માટે શસ્ત્રો બનાવવામાં આવતા. સોના અને ચાંદી જેવી ધાતુનો ઉપયોગ થતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવા ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો અને લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો.